હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 હોય યા 1 હોય, એની અંદર જે ફિઝિક્સ આવે છે, ફિઝિક્સ અને એપ્લાઇડ ફિઝિક્સ, ફિઝિક્સનો સબ્જેક્ટ કોડ છે 43005 એન્ડ એપ્લાઇડ ફિઝિક્સનો સબ્જેક્ટ કોડ છે 43004. ઓકે, તો બંનેમાં જે કોમન ચેપ્ટર આવે છે તરંગ અને તેના ઉપયોગો, એટલે કે વેવ મોશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એનો પાર્ટ નંબર 3 હાજર તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ પાર્ટની અંદર વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાના છે. ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે, જેમાં મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ પણ આપણે કવર કરી લીધા છે. જીટીયુની એક્ઝામમાં 110% પૂછાતા હોય છે, તો એ એક્ઝામ્પલ પણ આપણે જોઈ લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. તમે જે સેમિસ્ટરની અંદર અભ્યાસ કરી રહ્યા છો એનું એક વોટ્સઅપ ગ્રુપ તૈયાર છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અને ખાસ ઇમ્પોર્ટન્ટ કે તમે અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે અલ્ટ્રાસોનિક વેવ્સ. અલ્ટ્રાસોનિક વેવ્સની અંદર તો કયા કયા અલ્ટ્રાસોનિક વેવ્સ યુઝ થયા છે, કઈ ટાઈપના ટાઈપ્સ ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ, કેરેક્ટરિસ્ટિક ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ, તો દરેકની અહીંયા ચર્ચા કરવાના છે. આનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિથ આન્સર, જીટીયુના પેપર્સ, દરેક વસ્તુ આપણે એપ્લિકેશનની અંદર કોર્સમાં બનાવેલો છે, જેની કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને તૈયારી કરી શકો છો. અને બાકીના સેમિસ્ટર અથવા કોઈ પણ સબ્જેક્ટ હોય એના પણ કોર્સ અવેલેબલ છે, એની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા મને વોટ્સઅપ કરી આપશો. જે પણ સબ્જેક્ટના તમારે કોર્સ જોતા હોય એના તમને લિંક પ્રોવાઈડ થઈ જશે અને જીટીયુની તૈયારી કરી શકો છો. આજે આપણે ચર્ચા કરીએ કે અલ્ટ્રાસોનિક વેવ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો અલ્ટ્રાસોનિક વેવ્સની અંદર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ફર્સ્ટ તમારો જે છે તરંગના ગુણધર્મો, ધ્વનિ તરંગના ગુણધર્મો અને લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક અથવા પ્રોપર્ટી ઓફ સાઉન્ડ વેવ. હવે સાઉન્ડ વેવની વાત કરવામાં આવી છે, તો સાઉન્ડ વેવની કેરેક્ટરિસ્ટિક કઈ કઈ છે એ અહીં આપણે ચર્ચા કરવાની છે. તો પહેલી તો છે ધ્વનિ તરંગો સંગત પ્રકારના તરંગો છે. આપણને ખબર છે કયા ટાઈપના છે, સંગત તરફના છે, એટલે કે લોંગિટ્યુડ વેવ્સ છે, સંગત તરંગના પ્રકાર છે. પ્રકાશના તરંગોની માફક ધ્વનિ તરંગોનું પણ સપાટી વડે શોષણ થતું હોય છે, એબ્સોર્બ થતું હોય છે. કેમ, સમજી લો કે આપણે જ્યારે પણ કોઈ અવાજ બોલીએ છીએ તો એ અવાજ ધીરે ધીરે શું થઈ જતો હોય છે, શોષાઈ જતો હોય છે, સપાટી વડે શોષાતો હોય છે. વધુ લાકડું હોય, કપડું હોય, તો આ કાપડ વડે પણ વધારે શોષણ થતું હોય છે. તો ધ્વનિ તરંગો પણ પ્રકાશના જેમ એ શું થતા હોય છે, શોષણ થતા હોય છે, પરાવર્તન, વક્રીભવન વગેરે થાય છે. ધ્વનિ તરંગના પડ્યા એ સપાટી પરથી પરાવર્તન થતા ધ્વનિ તરંગને આભારી હોય છે. પડગા જે છે ધ્વનિ તરંગના પરાવર્તનના આભારી હોય છે. ધ્વનિ તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. હવે માધ્યમની જરૂર છે એટલે કયા કહેવાશે, મિકેનિકલ વેવ. કયા કહેવાશે, મિકેનિકલ વેવ્સ કહેવાશે. ઓકે, મિકેનિકલ વેવ્સ છે. શૂન્યાવકાશમાં ધ્વનિ તરંગ પ્રસરી પ્રામણ કરી શકતો નથી, પ્રસરણ કરી શકતો નથી, વેક્યુમમાં એ પ્રપોગેશન નહીં થઈ શકે. આ ખાસ ધ્યાન રાખજો ધ્વનિ તરંગોનું. પછી ધ્વનિ તરંગોમાં જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તેની આવૃત્તિ અચળ રહે છે, ફ્રિકવન્સી કોન્સ્ટન્ટ રહે છે, પરંતુ વેગ બદલાય છે અને તેથી તેના તરંગ લંબાઈ પણ બદલાય છે. જ્યારે એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં જશે ત્યારે એની ફ્રિકવન્સી કોન્સ્ટન્ટ રહેશે, બટ વેલોસિટી એની ચેન્જ થશે અને વેલોસિટી ચેન્જ થવાના કારણે એની વેવલેન્થ પણ શું થશે, ચેન્જ થશે. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ધ્વનિ તરંગોની ધ્વનિ તરંગોની કેરેક્ટરિસ્ટિક અથવા ગુણધર્મો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રકાશના પ્રકાશીય તરંગોના ગુણધર્મો. ધ્વનિ તરંગ જોયા, હવે કેરેક્ટરિસ્ટિક ઓફ લાઇટ વેવ. તો લાઇટ વેવની અંદર શું છે, પહેલું પ્રકાશ એ શક્તિ ઉર્જા છે, તેનું વિવિધ વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા, રાસાયણિક ઉર્જા કે પછી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. લાઇટ વેવ છે એક એનર્જી છે, એનર્જીને આપણે કોઈ એનર્જીમાંથી અનધર ફોર્મેટમાં આપણે ચેન્જીસ કરી શકીએ છીએ. ઉર્જાનો એક નિયમ છે, ઉર્જા ક્યારે ઉત્પન્ન કે નાશ કરી શકાતી નથી, એને ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ચેન્જ કરી શકાય છે. આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે સનલાઇટ છે એ સનલાઇટ એક ઉર્જાનું મેઇન સ્ત્રોત છે, સોર્સ ઓફ એનર્જી કહી શકાય. એ સોર્સ ઓફ એનર્જી દ્વારા આપણે પાવર, સોરી, સોલર પ્લેટ વડે આપણે એનર્જી ઉત્પન્ન કરીએ છીએ. એ એનર્જીને વિવિધ ફોર્મેટમાં યુઝ કરીએ છીએ. લાઇટ છે, ઘર ઇસ્ત્રી વડે હોટ એનર્જી, પછી એસીમાં થર્મલ કન્ડક્ટિવિટી, આ બધી વસ્તુની અંદર બહુ યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, તો એના પછી કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશ આપાત થતા
ની આંખમાં સંવેદના થાય છે, તેથી એ વસ્તુને જોઈ શકાશે. કોઈ પણ ઓબ્જેક્ટ છે એના ઉપર લાઇટ આપવામાં આવશે તો લાઇટ એ ઓબ્જેક્ટ શું થશે, પ્રકાશિત થશે, અને પ્રકાશિત થવાના કારણે આપણી આઈસ છે એને જોઈ શકે છે. ક્લિયર? એના પછી વાત કરીએ એક સરખી ઘનતા ધરાવતા સમાન માધ્યમમાં પ્રકાશનું કિરણ સીધી રેખામાં ગતિ કરે છે. સેમ માધ્યમ હોય, કોઈ ચેન્જીસ નહીં હોય તો સ્ટ્રેટ લાઇનમાં એ શું કરશે, ગતિ કરશે. આ એની કેરેક્ટરિસ્ટિક છે, એના ગુણધર્મો છે. એના પછી વાત કરીએ તો પ્રકાશ એક કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવતા મૂળભૂત ઉર્જા ફોટોન્સના બનેલા વિદ્યુત ચુંબકીય તરંગનો છે. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, મીડિયમની રિક્વાયરમેન્ટ નથી, એટલે પ્રકાશ એ નોન મિકેનિકલ વેવ્સ છે. આ વસ્તુ ધ્યાન રાખજો, પ્રકાશને માધ્યમની જરૂર પડતી નથી. સૂર્યમાંથી આવતા કિરણો પૃથ્વી પર આવે છે, વચ્ચે વેક્યુમ હોય છે તો પણ એ કિરણ આવી શકે છે, બીકોઝ એ પ્રકાશના તરંગો છે અને પ્રકાશના વેવ્સને ક્યારે માધ્યમની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો ક્લિયર? ઓકે, સમજી ગયા. હવા છે, અવાજ છે, તો અવાજને માધ્યમની જરૂર પડે છે, એટલે એ કયા ટાઈપના છે, સંગત તરંગ છે. જેને માધ્યમની જરૂર પડે એને આપણે મિકેનિકલ વેવ કહીએ છીએ. મિકેનિકલ વેવ્સની અંદર મોસ્ટલી કયા છે, લોંગિટ્યુડ એટલે સંગત તરંગ છે. જ્યારે લંગત તરંગોમાં માધ્યમની જરૂર રહેતી નથી, જે તરંગને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર નથી તેવા તરંગોને આપણે બિન યાંત્રિક તરંગ કહીએ છીએ. શું કહીએ છીએ? બિન યાંત્રિક તરંગ કહીએ છીએ. ઓકે ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ તો પ્રકાશના તરંગો લંગત તરંગો છે, એટલે કે તરંગ દરમિયાન કણના કંપનની દિશા અને પ્રસરણની દિશા કેવી હોય છે, લંબ હોય છે, આ રીતની હોય છે, લંબ દિશા હોય છે. ક્લિયર? એટલે આ તરંગો કયા છે, ટ્રાન્સવર વેવ છે. એના પછી મધ્યમમાં જે માર્ગ પ્રસરણ પથ થાય તેના એવી બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને પ્રકાશીય કિરણ કહેવામાં આવે છે. એક કિરણ અહીંયાથી નીકળે છે જે હોય છે એને શું કહેવામાં આવે છે, એને કિરણ કહેવામાં આવે છે. પ્રકાશ અત્યંત ઊંચા વેગથી ગતિ કરે છે. શૂન્યાવકાશમાં પ્રસરણનો વેગ 3×10⁸ મીટર પર સેકન્ડ જેટલો હોય છે. જુદા જુદા માધ્યમમાં પ્રકાશનો વેગ જુદો જુદો, જે પ્રમાણે મીડિયમ બદલાશે એ પ્રમાણે એનો વેલોસિટી પણ ચેન્જ થતી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક બીજો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખાસ ધ્યાન રાખજો, પ્રકાશના તરંગો અથવા ધ્વનિના તરંગોની કેરેક્ટરિસ્ટિક પૂછાઈ શકે છે. આ રીતે પૂછાય તો આ રીતના તમારે પોઈન્ટ વાઇઝ એના લખવાના રહેશે. ઓકે ચલો, એના પછી નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ જે છે સાઉન્ડ વેવના ટાઈપ્સ, તો એક છે ઇન્ફ્રાસોનિક, પછી ઓડેબલ એન્ડ અલ્ટ્રાસોનિક. ઓકે, તો ઇન્ફ્રાસોનિક એટલે શું, તો ઇન્ફ્રાસોનિકની ફ્રીક્વન્સી આવૃત્તિ 20 હર્ઝ કરતા ઓછી હોય, 20 હર્ઝ કરતા ઓછી હોય. ઓડેબલની અંદર 20 હર્ઝથી 20 કિલો હર્ઝ સુધી હોય, અને આની અલ્ટ્રાસોનિકની ફ્રીક્વન્સી 20 કિલો હર્ઝ કરતા વધારે હોય, મોર દેન હોય. ઓકે, હવે આ તરંગો માનવ સાંભળી શકતા નથી. આ મનુષ્ય સાંભળી શકે છે, અને આ જે છે એ આપણે સાંભળી શકતા નથી. એટલે સાંભળી શકાય તેવી આ નાના નાના જીવજંતુ છે, પક્ષી, પ્રાણી, સાપ, ઉંદર વગેરે સાંભળી શકે છે, આ મનુષ્ય સાંભળી શકે છે. ઓકે, અલ્ટ્રાસોનિક વેવ તો 20,000 હર્ઝ કરતા વધારે ફ્રીક્વન્સી હોય છે, એટલે આપણે એ સાંભળી શકતા નથી, મનુષ્ય સાંભળી શકતું નથી. ક્લિયર? આપણે આ સાંભળી શકતા નથી. તો આ ત્રણ ટાઈપના છે, એને કહેવામાં આવે છે, એક છે ઇન્ફ્રાસોનિક, એક છે શ્રાવ્ય, એક છે શ્રાવ્ય અને એક છે અલ્ટ્રાસોનિક વેવ્સ. હવે અલ્ટ્રાસોનિક વેવ્સની વ્યાખ્યા શું થાય, ડેફિનેશન શું થાય, જે તરંગની તરંગ લંબાઈ, આની ડેફિનેશન થશે, જે તરંગની તરંગ લંબાઈ 20 હર્ઝ કરતા ઓછી હોય એને ઇન્ફ્રાસોનિક કહીએ છીએ, જે તરંગની તરંગ લંબાઈ 20 હર્ઝ કરતા વધારે અને 20 કિલો હર્ઝ કરતા ઓછી હોય તેને કહેવાય છે ઓડિબલ સાઉન્ડ, શ્રાવ્ય સાઉન્ડ, અને જે તરંગની તરંગ લંબાઈ 20 કિલો હર્ઝ કરતા વધારે હોય તેવા તરંગોને અલ્ટ્રાસોનિક વેવ્સ કહેવામાં આવે છે. ક્લિયર? આ થઈ ગયા અમારા ટાઈપ્સ ઓફ વેવ્સ, ઓકે, સાઉન્ડ વેવ્સના. હવે એની અંદર વાત કરીએ કે અલ્ટ્રાસોનિક વેવના ગુણધર્મો શું છે, અલ્ટ્રાસોનિક વેવ્સ છે એ કયા કયા ગુણધર્મો ધરાવે છે. તો પહેલા તો ઉચ્ચ આવૃત્તિ 20,000 હર્ઝથી વધારે, એટલે 20 કિલો હર્ઝથી વધારે હોય છે, જે મનુષ્ય માટે અશ્રાવ્ય છે. અલ્ટ્રાસોનિક તરંગો તરંગ લંબાઈ ઓછી છે, તેથી તેની ભેદન શક્તિ કેવી છે, વધારે છે. પછી તે સંગત તરંગ છે, પ્રકાશના ધ્વનિ તરંગ છે જે સંગણન અને વિગણન દ્વારા ફેલાય છે.
અલ્ટ્રાસોનિક તરંગો પ્રસરણ માટે માધ્યમની જરૂર છે, માધ્યમમાં રિક્વાયરમેન્ટ છે, તે શૂન્યાવકાશમાં પ્રસરણ પામી શકતા નથી. ઓકે, પછી કોઈ પણ માધ્યમમાં અલ્ટ્રાસોનિક તરંગોની ઝડપ તે માધ્યમના ધ્વનિ તરંગની ઝડપ જેટલી જ હોય છે, જેટલું તમારો વેવ સાઉન્ડ વેવની વેલોસિટી હશે એટલી જ વેલોસિટી અલ્ટ્રાસોનિક વેવ્સની હશે. જેમ મીડિયમ બદલાશે એમ વેલોસિટી પણ ચેન્જીસ થશે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર. જેમ જેમ અલ્ટ્રાસોનિક તરંગોની આવૃત્તિ વધે તેમ તેમ વેગ વધે છે, ગઢ માધ્યમમાં તેનો વેગ વધારે હોય અને અલ્ટ્રાસોનિક સંગામીમાં માધ્યમનો અચળ ગતિ કરે છે. અલ્ટ્રાસોનિક તરંગો જ્યારે માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે ઉષ્મીય અસર હીટ ઇફેક્ટ જોવા મળે છે, તીવ્રતા ઉષ્મા ઉત્પન્ન કરે છે. ઓકે, એટલે હીટ એનર્જી જોવા મળશે. ધ્વનિના સામાન્ય તરંગોની જેમ અલ્ટ્રાસોનિક તરંગો પણ પરાવર્તન, વક્રીભવન અને શોષણ થઈ શકે છે અને રાસાયણિક પ્રક્રિયા માટે પ્રવેગિક કરવા માટે અલ્ટ્રાસોનિકનો ઉપયોગ થાય છે. તો આ થઈ ગયો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, અલ્ટ્રાસોનિક વેવના ગુણધર્મો અથવા કેરેક્ટરિસ્ટિક. તો કેરેક્ટરિસ્ટિક જ્યારે પણ પૂછાય તમે આટલા મુદ્દા એને લખી શકો છો, ચાર અથવા ત્રણ માર્ક્સની અંદર પૂછે તો આટલા મુદ્દા તમે બતાવી શકો છો, ક્લિયર વિદ્યાર્થી મિત્રો. તો આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચલો એના પછીનો નેક્સ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરી લઈએ, અલ્ટ્રાસોનિકના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે. હવે અલ્ટ્રાસોનિકના ઉપયોગોની વાત કરીએ તો મેં ફક્ત અહીંયા પોઈન્ટ જ બતાવ્યા છે, પણ જ્યારે તમને પોઈન્ટ બતાવવામાં આવે ત્યારે એના ડિસ્ક્રિપ્શનમાં લખવું પડશે. પહેલાં તો અલ્ટ્રાસોનિકનો ઉપયોગ તરંગની ચેતવણી દર્શક સિગ્નલ એટલે સોનારની અંદર જાય છે, કે જ્યારે દરિયાની અંદર આપણે સમર આ દરિયો છે એની અંદર જ્યારે શીપ અંદર કામ કરતી હોય છે, એ શીપ જ્યારે ટ્રાન્સફર થતી હોય છે ત્યારે એ અલ્ટ્રાસોનિક વેવ્સ દ્વારા આઈડિયા આવશે કે ભાઈ આગળ કેટલું રેન્જ છે. નેવિગેશન પણ પ્રોવાઈડ કરશે, એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. ઓકે, બીજું સમુદ્રની ઊંડાઈ માપવા માટે. હવે સમુદ્રની ઊંડાઈ જ્યારે માપવી હોય, સમુદ્રની ઊંડાઈ માપવી છે તો સમુદ્રની ઊંડાઈ માપવા માટે વિદ્યાર્થી મિત્રો એ આપણે યુઝ કરતા હોઈએ છીએ. સમુદ્રની ઊંડાઈ માપવા માટે સૂત્ર છે S ઇઝ ઇક્વલ ટુ, ઊંડાઈ માપવાનું સૂત્ર છે S ઇઝ ઇક્વલ ટુ V ક્રોસ T ડિવાઈડ બાય 2. ઓકે, આ છે સમુદ્રની ઊંડાઈ માપવા માટેનું અંતર છે. V એટલે વેલોસિટી થશે. ઓકે, વેગ T એટલે તરંગ માટેનો સમય અને S એટલે અંદર એટલે ઊંડાઈ. ઓકે, પછી પરિમાણ માપન માટે એટલે કોઈ પણનું પરિમાણ માપવું છે, કોઈની લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપવી છે તેના માટે યુઝ થશે. પછી અલ્ટ્રાસોનિક ડ્રિલિંગ, કોઈ પણ હાર્ડ પદાર્થ છે હેવી પદાર્થ છે એનું ડ્રિલિંગ કરવું છે ત્યારે આપણે અલ્ટ્રાસોનિક ડ્રિલિંગનો યુઝ કરતા હોઈએ છીએ. એના પછી જે અલ્ટ્રાસોનિક મશીન દ્વારા કટિંગ એટલે આપણે મશીન કટિંગમાં અલ્ટ્રાસોનિક કટિંગ જે પ્રમાણે લેઝર કટિંગ હોય છે, સીએનસી કટિંગ હોય છે એ પ્રમાણે અલ્ટ્રાસોનિક વેવ્સથી પણ કટિંગ થતું હોય છે. કોઈ પણ ડિઝાઇન બનાવી છે બારીક એકદમ નાનું નાનું કટ કરવું છે, હેવી મટીરિયલ કટ કરવું છે તો એની અંદર આપણે અલ્ટ્રાસોનિક કટિંગનો યુઝ કરીએ છીએ. અલ્ટ્રાસોનિક સોલ્ડરિંગ એન્ડ વેલ્ડિંગ સૌથી વધારે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અલ્ટ્રાસોનિક સોલ્ડરિંગ અને વેલ્ડિંગનો થતો હોય છે. પછી વૈજ્ઞાનિક સંશોધનમાં અને મટીરિયલ સાયન્સના બંધારણ જાણવા માટે કોઈ પણ મટીરિયલ સાનું બનેલું છે એનું રિસર્ચ કરવા માટે એનો યુઝ થતો હોય છે. અને એના પછી અલ્ટ્રાસોનિક સફાઈ માટે અને મેડિકલ ક્ષેત્રે જ વાત કરીએ તો શરીરની આંતરિક રચના સોનોગ્રાફી આપણે કરીએ છીએ, અલ્ટ્રાસોનિક વેવ્સ છે, સોનોગ્રાફી છે, આંતરિક રચના ઓપરેશન માટે, પથરીના ઓપરેશન માટે, આ બધા માટે મેડિકલ ક્ષેત્રે પણ અલ્ટ્રાસોનિક વેવ્સનો યુઝ થતો હોય છે. જ્યારે પણ ઓપરેશન થતા હોય છે એની અંદર જે યુઝ થતા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટની ક્લિનિંગ કરવા માટે અલ્ટ્રાસોનિક વેવ્સનો યુઝ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પૂછાશે જીટીયુની એક્ઝામમાં, તો તમને ખાસ ધ્યાન રાખવાનું છે કે 7 માર્ક્સની અંદર તમને ક્વેશ્ચન પૂછે કે અલ્ટ્રાસોનિક વેવ્સના ઉપયોગો જણાવો તો તમે કોઈ પણ 3 કે 4 ઇન ડિટેલ બતાવવાના રહેશે. જો સ્પેસિફાઈ કીધા છે કે ભાઈ અલ્ટ્રાસોનિકના વેવના ઉપયોગો મેડિકલ ક્ષેત્રે અને સોનાર પદ્ધતિ એટલે ઊંડાઈ માપવા માટે બતાવો તો એને તમારે સ્પેસિફાઈ બતાવવાના રહેશે. તો આ સાથે આખું તમારું ચેપ્ટર અહીંયા ફિનિશ થઈ જાય છે. આના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં ઓલરેડી અપલોડ કરી દીધેલા છે, એકવાર ચેક કરી લેશો. ટોટલી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર આપણા કોર્સની અંદર અવેલેબલ છે. તો અહીંયા જેટલા પણ મેં ક્વેશ્ચન તમને અહીંયા ડિસ્કશન કર્યા છે બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક પણ ક્વેશ્ચન છોડવાનું નથી. કારણ કે 15-16 માર્ક્સનું ચેપ્ટર તમારી જીટીયુની એક્ઝામમાં પૂછાય છે, તો એ 15-15 માર્ક્સ આપણા ફાઇનલ થઈ જવા જોઈએ. અને આશા રાખું છું આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને અને તમારા ગ્રુપમાં શેર કરશો. આ વિડીયો વધુમાં વધુ શેર કરવાનો છે, લાઇક કરો, શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો તૈયારી માટે બેસ્ટમાંથી બેસ્ટ મટીરિયલ આપણા કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી તમે પરચેસ કરી લેશો. વોટ્સઅપ પર હજી સુધી જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.